બાળમિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ સાત ધોરણ સાત સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો દાખલા નંબર નવ દાખલા નંબર નવ હકીકતે દાખલો નથી આપણને એક પ્રશ્ન પૂછ્યો છે ત્રણ એવા આકારના ઉદાહરણ આપો કે જેની સમિતિ રેખા ન હોય તો હવે આ પ્રશ્નની અંદર તમે કોઈ પણ જવાબ લખી શકો ધારો કે હું પહેલો જવાબ લખું હું શબ્દ હંમેશા એક વાપરીશ અનિયમિત કયો શબ્દ વાપરીશ તો કે અનિયમિત અનિયમિત પંચકોણ કે એવો પંચકોણ કે જે નિયમિત નથી એટલે કે એની એક લીટી આવી છે અથવા તો એક રેખા એક બાજુ આવી છે એક મોટી છે એક બીજી આવી છે ત્રીજી આવી છે ને પાંચ ચોથી પાંચમી આવી છે તો મેં એક પંચકોણ બનાવ્યો કે જે નિયમિત નથી મતલબ કે એની પાંચે બાજુઓ સરખી નથી તો આ કેવો થયો તો કે આ આપણો જેની સમિતિ રેખા નથી એવો આકાર થયો બીજું જો મારે લખવું હોય તો હું લખી શકું અનિયમિત સટકોણ તો હું આને ઝટકોણ કઈ રીતે બનાવીશ કે એક રેખા મેં મોટી બનાવી દીધી બીજી આ ત્રીજી આ ચોથી આ પાંચમી આને છઠ્ઠી આ રીતે બનાવી તો અનિયમિત ષટકોણ પણ થયું ત્રીજું જો મારે લખવું હોય તો હું લખું ચતુષ્કોણ ચતુષ્કોણ પણ હું કોઈ પણ બનાવી શકું ધારો કે એક લાઈન મેં આ બનાવી આ બીજી બનાવી આ ત્રીજી બનાવી અને આ મેં ચોથી બનાવી દીધી તો આને પણ તમે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકો નહીં કદાચ કોઈ એમ કે મારે હજી પાંચમું લખવું છે અથવા તો ચોથું લખવું છે તો જો હવે અનિયમિત ત્રિકોણ એવો શબ્દ નહીં વાપરી હું વાપરીશ વિસમ બાજુ ત્રિકોણ વિસમ બાજુ એટલે કે જેની ત્રણેય બાજુ સરખી જ નથી તો કે લખીશ વિસમ બાજુ ત્રિકોણ તો વિસમ બાજુ ત્રિકોણ એટલે શું કે તેની ત્રણેય બાજુઓ સરખી ન હોય તો જો મેં એક આ લાઇન દોરી આ બીજી દોરી અને થોડી આપણે લંબાવી દઈએ અને આ મેં ત્રીજી તો આ ત્રિકોણની ત્રણેયમાંથી એક પણ બાજુઓ સરખી નથી તો આવા અનેક ઉદાહરણો આપણે આપી શકીએ આ મેં એક્ઝામ્પલ તરીકે ચાર ઉદાહરણ આપ્યા તમારે તો ત્રણ જ લખવાના હતા તો આમાંથી કોઈ પણ ત્રણ તમારી નોંધપોથી મુતાડ ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો એની પછી જે આ દસ નંબરનો દાખલો છે એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ ડિસ્પ્લે ઉપર ટચ કરશો એટલે જોઈ શકાશે બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં